પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં થયેલ બે વિસ્ફોટોમાં તેર લોકોના મૃત્યુ થયા છે અને પચાસ લોકો ઘાયલ થયા છે પ્રાંતિય પોલીસ વડા અખ્તર હયાતે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ સ્વાત ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યાલય કંપાઉન્ડમાં દારૂગોળો ડેમમાં વિસ્ફોટ થતા આ જગ્યા પહેલા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત હતી પરંતુ બાદમાં બે હજાર નવમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન તેમને ભગાડી દેવામાં આવ્યા હતા પ્રવક્તાએ જણાવ્યું કે કમ્પાઉન્ડમાં દારૂગોળાના ડેપોમાં આગ લાગી હતી આ ઘટનામાં કોઈ બાહ્ય હુમલાના હજુ સુધી પુરાવા મળ્યા નથી